गुड मॉर्निंग विद्यार्थियों। तो आज आपने गतिनो त्रीजो नियम तेनी चर्चा करीशु। तो आगळना लेक्चरमां आपणे गतिना प्रथम बे नियमो तो तेना विशे चर्चा करी। तो प्रथम नियम जणावे छे के ज्यां सुधी कोई स्थिर पदार्थ स्थिर हशे, बराबर, एटले के तेना पर कोई बाह्य बळ लागू न पड़े तो स्थिर पदार्थ ए स्थिर रहेशे, अने गतिमान पदार्थ तो ए पोतानी गतिमान अवस्था जाळवी राखशे। बीजो नियम जणावे छे के ज्यारे आपणे ए पदार्थ पर बाह्य असंतुलित बळ लागू पाड़िए तो पछी के जे बाह्य असंतुलित बळ छे तो ते तेना वेगमानना फेरफारना समय दर बराबर होय छे, तो तेनी पण आपणे चर्चा करी हती। हवे तेना पछी गतिनो त्रीजो नियम। तो गतिनो त्रीजो नियम के आपणे ज्यारे कोई वस्तु पर अथवा तो कोई पदार्थ पर बळ लगाड़ता होईए छे ત્યારે કે જે વસ્તુ પર આપણે બળ લગાડતા હોઈએ છીએ તે પણ તત્કાલ જે પહેલી વસ્તુ છે તો એના પર પણ શું કરે છે, બળ લગાડે છે। એટલે કે કોઈ પદાર્થ અથવા તો કોઈ વસ્તુ છે કે જેના પર આપણે બળ લગાડી રહ્યા છીએ તો તે વસ્તુ અથવા તે પદાર્થ પણ આપણી ઉપર બળ લગાડે છે, અને આ બંને બળોના મૂલ્ય સમાન હોય છે પણ દિશા કેવી હોય, દિશા વિરુદ્ધ હોય છે। એટલે કે આપણે કોઈ પદાર્થ પર બળ લગાવ્યું, એટલે કે કોઈ પદાર્થ કે વસ્તુ પર બળ લગાવ્યું, પરંતુ એ વસ્તુ અથવા તો પદાર્થ એ આપણા પર પણ બળ લગાવે છે, એટલે કે બંનેની દિશા વિરુદ્ધ હશે, પરંતુ બંનેના મૂલ્ય કેવા હશે, જે બંને બળો છે તેમના મૂલ્ય સમાન હશે। તો ગતિના ત્રીજા નિયમ, તો જેને આપણે ગતિના ત્રીજા નિયમ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, तो गति नो त्रीजो नियम दर्शावे छे के ज्यारे एक वस्तु बीजी वस्तु पर बळ लगाड़े छे त्यारे बीजी वस्तु पण तत्काल पहली वस्तु पर बळ लगाड़े छे, अने आ बन्ने बळो समान मूल्यना अने परस्पर केवा होय छे, विरुद्ध दिशामां होय छे। तो जेने आपणे गतिना त्रीजा नियम तरीके व्याख्यायित करीए छीए, अने आ बळो અલગ અલગ વસ્તુ ઉપર લાગે છે તે કદાપી એક વસ્તુ ઉપર લાગતા ન હોઈ શકે। એટલે કે આપણે કોઈ વસ્તુ પર બળ લગાવીએ તો તે વસ્તુ એ આપણી ઉપર બળ લગાવે છે, એટલે કે જે બંને વસ્તુ હશે, બરાબર, તો બંને વસ્તુ અથવા તો પદાર્થ એ કેવી હશે, અલગ અલગ હશે, કોઈ એક જ વસ્તુ પર બંને બળો લાગતા હોઈ શકે નહીં। તો ઉદાહરણ પણ આપેલું છે કે ફૂટબોલની રમતમાં, અહીં ઉદાહરણ આપેલું છે કે ફૂટબોલની રમતમાં ઘણી વાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાના પ્રયત્ન વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ પડીએ છીએ, અને આ ઘટનાની અંદર શું થશે તો બંને ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, કારણ કે બંને એકબીજા પર બળ લગાડે છે। એટલે કે આના પરથી આપણે એ સમજી શકીએ કે એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી, એટલે કે બળો હંમેશા જોડમાં મળશે, બળો હંમેશા આપણને ક્યાં મળશે, જોડમાં મળશે, અને આ બંને બળો તો બંને બળોના મૂલ્ય સમાન હશે પરંતુ દિશા કેવી હશે, દિશા વિરોધી હશે। એટલે જ કે આપણે આ પરસ્પર વિરોધી બળોને ક્રિયાબળ, તો એકને આપણે ક્રિયાબળ કહીશું તો બીજાને આપણે શું કહીશું, પ્રતિક્રિયાબળ તરીકે ઓળખીશું, એટલે કે બંનેના મૂલ્ય સમાન પરંતુ દિશા કેવી હશે, વિરુદ્ધ હશે। તો હવે આપણે આકૃતિ તરફ જઈએ, આકૃતિ 9.10। તો ક્રિયા અને પ્રતિક્રિયા બળ સમાન તથા વિરુદ્ધ દિશામાં હોય છે, કે જેને આપણે ગતિના ત્રીજા નિયમ તરીકે વ્યાખ્યાયિત કરીએ કે ક્રિયા અને પ્રતિક્રિયા બળ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે, કે જેને આપણે ગતિના ત્રીજા નિયમ તરીકે વ્યાખ્યાયિત કરીએ। તો અહીં કે કોઈ દિવાલ સાથે અથવા તો કોઈ દઢ આધાર સાથે, તો કોઈ દિવાલ સાથે અથવા તો કોઈ દઢ આધાર સાથે કે બે સ્પ્રિંગને જોડેલી છે, તો સ્પ્રિંગ બીને આપણે દઢ આધાર સાથે જોડેલી છે, બરોબર, સ્પ્રિંગ બીને આપણે દઢ આધાર સાથે બાંધેલી છે, બરોબર, એટલે કે દિવાલ સાથે બાંધેલી છે। જ્યારે સ્પ્રિંગ એને આપણે સ્પ્રિંગ બીના છેડા સાથે
જોડેલી છે, બરાબર. એટલે હવે આપણે શું કરીશું કે સ્પ્રિંગ બી તો સ્થિર અવસ્થામાં છે. સ્પ્રિંગ બી ને આપણે સ્થિર અવસ્થામાં રાખીએ છીએ, એની અંદર આપણે કોઈ પણ પ્રકારનું બળ લાગુ પાડતા નથી. પરંતુ આપણે સ્પ્રિંગ એ ને સ્પ્રિંગ એ ના મુક્ત છેડા તરફથી આપણે સ્પ્રિંગ એને શું કરીએ છીએ, ખેંચીએ છીએ, બરોબર. એટલે કે એને આ દિશાની અંદર ખેંચીએ છીએ, બરાબર. કે સ્પ્રિંગ એના મુક્ત છેડા તરફથી આપણે સ્પ્રિંગને આ દિશામાં ખેંચીએ છીએ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સ્પ્રિંગ એ ની અંદર જે બળ ઉદ્ભવે છે, તો એ બળ આપણે આની અંદર જોઈ શકીએ છીએ કે એ બળના લીધે જે થતો ફેરફાર છે, તો એનું મૂલ્ય આપણે અહીં નોંધી શકીએ છીએ, બરાબર. સ્પ્રિંગ તો સ્પ્રિંગ કાંટાની મદદથી આપણે તેનું મૂલ્ય નોંધી શકીએ છીએ. અને જ્યારે આપણે સ્પ્રિંગ એ પર બળ લાગુ પાડીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ કે સ્પ્રિંગ બીની અંદર પણ આપણને કંઈક ફેરફાર જોવા મળે છે. સ્પ્રિંગ બીની અંદર પણ કંઈક ફેરફાર જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે આપણે સ્પ્રિંગ એ પર બળ લાગુ પાડીએ છીએ અને એના અંદર જે થતો ફેરફાર છે તો એ આપણે જોઈ શકીએ છીએ, એ આપણે નોંધી શકીએ છીએ. તો સ્પ્રિંગ એ ઉપર આપણે શું કરીએ છીએ, સ્પ્રિંગ એ ઉપર આપણે કંઈક ક્રિયા કરીએ છીએ, એટલે કે સ્પ્રિંગ એની અંદર ક્રિયાબળ ઉદ્ભવે છે. અને આપણે બીજી બાજુ પણ જોઈ શકીએ કે સ્પ્રિંગ બી, તો સ્પ્રિંગ બી ની અંદર શું થાય છે, તો તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે, તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે. આપણે જોઈ શકીએ છીએ કે જે ફેરફાર છે એ ફેરફાર કેવો છે, તો સમાન છે. એટલે કે સ્પ્રિંગ એ, તો એની અંદર આપણે ક્રિયાબળ લાગુ પાડીએ તો સ્પ્રિંગ બી ની અંદર શું ઉદ્ભવે છે, પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે. અને બંનેના મૂલ્ય કેવા હશે, તો સમાન અને દિશા વિરુદ્ધ હશે. તેના પછી ઉદાહરણ આપેલું છે કે ધારો કે તમે સ્થિર ઊભા છો અને રસ્તા પર ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો કરો છો. તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે સ્થિર ઊભા છીએ તો એ ગતિનો પ્રથમ નિયમ, એટલે કે સ્થિર અવસ્થા હશે તો સ્થિર સ્થિતિમાં જઈશું, બરાબર. તો એ ગતિનો પ્રથમ નિયમ સાથે આપણે એને સાંકળી શકીએ છીએ. હવે કે જ્યારે આપણે તેના પર કંઈક અસંતુલિત બાહ્ય બળ લાગુ પાડીએ છીએ, તો પછી ગતિનો બીજો નિયમ ત્યાં લાગુ પડશે. એટલે કે ગતિના બીજા નિયમ અનુસાર આ માટે એક બળની જરૂરિયાત ઊભી થાય કે જ્યારે આપણે સ્થિર રસ્તા પર સ્થિર ઊભા છીએ અને હવે આપણે રસ્તા પર ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો કરીએ છીએ, એટલે કે કંઈક અસંતુલિત બળની જરૂર પડશે. એટલે કે એક બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે ગતિના બીજા નિયમ અનુસાર આપણે એને સાંકળી શકીએ છીએ. અને આ જે બળ છે તો એ તમારા શરીરમાં શું ઉત્પન્ન કરશે, પ્રવેગ ઉત્પન્ન કરશે. કારણ કે આપણે ગતિનો બીજો નિયમ, તો ગતિનો બીજો નિયમ આપણે સમજી ના કે સમીકરણ આપણે શું મળ્યું હતું, એફ બરાબર એમ એ, એટલે કે જે બાહ્ય અસંતુલિત બળ હશે તો એ શું ઉત્પન્ન કરશે, પ્રવેગ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે, તો પ્રવેગ ઉત્પન્ન કરશે. તો આ બળ કયું છે, શું તે સ્નાયુ બળ છે જે તમે રસ્તા પર લગાવો છો, શું આ બળ આપણે તે જ દિશામાં લગાડીએ છીએ જે દિશામાં આપણે આગળ વધવું હોય, તો જવાબ છે ના. કારણ કે અહીં આપણે જે અસંતુલિત બળ લાગુ પાડીએ છીએ રસ્તા પર, જે બળ લાગુ પાડીએ છીએ, તો રસ્તા પર બળ પાછળની તરફ લગાવો છો અને રસ્તા વડે તે જ સમયે તમારા પગ પર તેટલા જ મૂલ્યનું, પરંતુ દિશા કેવી હશે, વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે અને જેથી તમે આગળ વધી શકો છો. તો એ ગતિના ત્રીજા નિયમના આધારે આપણે આને સમજી શકીએ છીએ. એટલે કે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ મૂલ્યમાં કેવા હોય છે, સમાન હોય છે. અને જે પ્રવેગ ઉત્પન્ન કરશે તો સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી, કારણ કે આ બળો અલગ અલગ વસ્તુ પર લાગે છે કે જેમના દળ અસમાન પણ હોઈ શકે છે. એટલે કે આપણે જોઈ શકીએ કે એફ બરાબર એમ એ, એફ બરાબર એમ એ, એટલે કે જે બળ હશે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ, તો એ સમાન મૂલ્યના હોઈ શકે છે, બરોબર. એ સમાન મૂલ્યના હોય છે, પરંતુ જે પ્રવેગ છે તો એ પ્રવેગ એ સમાન હોય તેવું જરૂરી નથી. કેમ, કારણ કે જો જે વસ્તુ અથવા તો જે પદાર્થ છે એમના દળ અલગ અલગ હશે, તો જે પ્રવેગ હશે તો એ પ્રવેગ પણ આપણને કેવો મળશે, અલગ અલગ મળશે. એટલે અહીં આપણને કહેલું છે કે અહીં એ નોંધવું જરૂરી છે કે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ મૂલ્યમાં સમાન હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી, દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી, કારણ કે તેમના દળ અસમાન હોઈ શકે છે.
तो बीजू एक उदाहरण आपेलू छे, तो आकृति ने आपणे ध्यान में लईए तो अहीं बंदूक, तो उदाहरण पण अहीं आपेलू छे कि बंदूक द्वारा गोली छोड़वानी घटनामां बंदूक द्वारा गोली पर आगळनी तरफ एक बळ लागे छे। तो आ गोली छे, तो गोली पर आगळनी तरफ बळ लागे छे, बरोबर। बंदूक द्वारा गोली पर आगळनी तरफ बळ लागे छे, गोली पण तेटला ज मूल्यनुं परंतु विरुद्ध दिशामां बळ लगाड़े छे। गोली पण तेटला ज मूल्यनुं परंतु विरुद्ध दिशामां बळ लगाड़े छे, कि जेने आपणे शुं कहीए छे, बंदूक पर लागतुं रिकॉइल फोर्स तरीके ओळखे छे। एटले कि आपणे बंदूक द्वारा गोली पर जे बळ लागू पाड़ीए छे, कि जेने आपणे शुं कहीशुं, क्रियाबळ कहीशुं, कि जेने आपणे क्रियाबळ कहीशुं, तो एनी दिशा आ दिशानी अंदर आपणने मळशे। अने गोली पण बंदूक पर એ જ દિશામાં, એટલે કે તેટલા જ મૂલ્યનું પરંતુ એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, કે જેને આપણે રિકોઇલ ફોર્સ એટલે કે પ્રતિક્રિયા બળ તરીકે ઓળખીએ છીએ। અને અહીં આપણે નોંધીએ કે બંદૂકની અંદર જે ગોળી છે, તો તેનું દળ એ બંદૂક કરતાં કેવું હોય છે, ઓછું હોય છે। એટલે કે અહીં આ જે બંદૂકની ગોળી છે તેનું દળ, આ જે બંદૂક છે, બરાબર, આ જે બંદૂક છે તો એના દળ કરતાં કેવું હોય છે, ઓછું હોય છે। એટલે કે ગોળીનું દળ ઓછું હશે પરંતુ એનો પ્રવેગ કેવો હશે, વધારે હશે। ગોળીનું દળ ઓછું છે એટલે કે એનો પ્રવેગ વધારે હશે, જ્યારે બંદૂકનું દળ વધારે છે એટલે કે એનો પ્રવેગ આપણને કેવો મળશે, ઓછો મળશે। કયા સમીકરણનું સાર, એફ બરાબર એમ એ, એટલે કે બળ સમાન હશે, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન હશે, એટલે કે ગોળીનું દળ ઓછું હશે તો પ્રવેગ એનો વધારે હશે, જ્યારે બંદૂકનું દળ વધારે હશે તો પ્રવેગ એનો કેવો હશે, ઓછો હશે। એટલે કે બંનેનું ગુણનફળ લઈએ એટલે કે બળ આપણને કેવું મળશે, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એ હંમેશા આપણને કેવું મળશે, સમાન મળશે। તો એ આપણે આ સમીકરણ અનુસાર સમજી શકીએ છીએ। ત્યારબાદ એક વધારે ઉદાહરણ આપેલું છે કે આકૃતિ 9.12, તો એમાં આપણે જોઈ શકીએ કે જ્યારે આ ખલાસી શું કરે છે કે બોટ પરથી એ આગળની તરફ જ્યારે આ ખલાસી બોટ તરફ આગળની એટલે કે બોટ પરથી આગળની તરફ એ છલાંગ લગાવે છે, ત્યારે બોટ એ પાછળની તરફ ગતિ કરે છે, ત્યારે બોટ એ પાછળની તરફ ગતિ કરવા લાગે છે। તો અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ દ્વારા આપણે આ ઉદાહરણને સમજી શકીએ છીએ। હવે એક પ્રવૃત્તિ આપેલી છે, તો એ પ્રવૃત્તિને આપણે સમજીએ કે અહીં બે બાળકો શું કરે છે કે ઘરઘડીવાળા પાટિયા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ઊભા રાખીએ। હવે શું કરીશું કે તેમને આપણે એક રેતી ભરેલો થેલો કે બીજી કોઈ ભારે વસ્તુ આપીશું, એક રેતી ભરેલો થેલો કે કોઈ બીજી ભારે વસ્તુ આપીશું, અને તેમને આ થેલાને કેચ કરવાની રમત રમવાનું કહીશું। તો શું કહીશું, હવે જ્યારે આ રેતીનો થેલો, તો આ બાળકને આપશે, તો આપણને ખ્યાલ છે કે રેતીનો થેલો તો એનું દળ વધારે હશે, બરાબર, એટલે કે એના લીધે જે પ્રવેગ ઉદ્ભવશે એ ઓછા, બરોબર, એ પ્રવેગનું મૂલ્ય કેવું મળશે, આપણને ઓછું મળશે। પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે એના લીધે શું થશે કે હવે આ જે ગરગડીવાળા પાટિયા છે, તો ગરગડીવાળા પાટિયા તો એ શું કરશે, થોડીક એના અંદર ગતિ આપણને થતી જો દેખાશે। તો શું રેતીનો થેલો ફેંકવાને કારણે તે બંને તત્કાળ પ્રતિક્રિયા બળનો અનુભવ કરશે, તો હા, બરોબર, તે તત્કાળ પ્રતિક્રિયા બળનો અનુભવ કરશે। અને આના માટે આપણે શું કરશું, તો અહીં આપણે જોઈ શકીએ કે આ જે ગરગડીના જે પાટિયાની ગરગડી પર તો એ પાટિયાની ગરગડી પર એક સફેદ રેખા દોરેલી આપણને જોવા મળે છે, બરાબર। તો એ સફેદ રેખાનું જ્યારે આપણે અવલોકન કરીશું, તો એના પરથી આપણે જોઈ શકીએ કે બંને પાટિયા કે જ્યારે થેલો ફેંકે છે, બરોબર, આ થેલો આ બાળક એ આ દિશામાં થેલો ફેંકશે, અને આ બાળક પછી ફરીથી આ દિશામાં થેલો ફેંકશે, બરાબર, એટલે કે આપણને શું કે આ ગરગડીવાળા પાટિયા એ ગતિ કરતા દેખાશે।
ત્યારબાદ કહ્યું છે કે હવે બંને બાળકોને, તો આ બંને બાળકોને આપણે કોઈ એક જ પાટિયા ઉપર ઉભા રાખીએ, બરોબર? એટલે કે આ બાળકને આપણે, એટલે કે અહીં આપણે આ પાટિયા ઉપર આપણે બે બાળકોને ઉભા રાખીએ, બરાબર? અને આ પાટિયા ઉપર આપણે એક જ બાળકને ઉભા રાખીએ, આ પાટિયા ઉપર બે બાળકને અને આ પાટિયા ઉપર એક જ બાળકને ઉભા રાખીએ. તો બંને બાળકોને કોઈ એક જ પાટિયા પર ઉભા રાખો અને તથા બીજા એક બાળકને બીજા પાટિયા પર ઉભા રાખવાનું કહો. અને અહીં તો હવે આપણે જ્યારે થેલાને એક પાટિયા પરથી બીજા પાટિયા તરફ ફેંકવાનું કહીએ છીએ અને પછી ગતિના બીજા નિયમનો અનુભવ કરી શકીએ છીએ, તો એનું નિરીક્ષણ કરો. કારણ કે હવે શું થશે કે આ સ્થિતિમાં એક જ બળ, એટલે કે બળ તો એક જ હશે, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ તો એક જ હશે, પરંતુ આ સ્થિતિમાં એક જ બળ જુદો જુદો પ્રવેગ ઉત્પન્ન કરશે, બરાબર? એફ બરાબર એમએ અનુસાર કે બળ તો એક જ હશે, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ તો એક જ હશે, પરંતુ પ્રવેગ તો પ્રવેગ એ અલગ અલગ ઉત્પન્ન કરશે. કારણ કે દળ તો આ જે થેલો છે, તો થેલાનું દળ તો કેવું હશે? થેલાનું દળ તો એમ જ રહેશે, બરાબર? પરંતુ પ્રવેગ, તો હવે પ્રવેગ આપણને કેવો મળશે? પ્રવેગ અલગ અલગ મળશે. આગળના કિસ્સાની અંદર કે જ્યારે એક બાળક અને બીજો બાળક, તો એની અંદર આપણને પ્રવેગ સમાન મળો, બરાબર? કારણ કે દળ કેવું છે? સમાન. એટલે પ્રવેગ પણ કેવો મળો? સમાન. અને પ્રતિક્રિયા બળ અને ક્રિયાબળ પણ કેવા મળો? સમાન. પરંતુ હવે આ કિસ્સાની અંદર કે હવે અહીં આ પટ્ટી ઉપર આપણે બે બાળકો ઉભા રાખીએ છીએ અને આ પટ્ટી ઉપર આપણે એક બાળક ઉભો રાખીએ છીએ, એટલે કે જેના લીધે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એ સમાન મળશે, પરંતુ પ્રવેગ આપણને હવે, તો પ્રવેગની અંદર ફેરફાર જોવા મળશે. તો વિવિધ ઉદાહરણો દ્વારા આપણે ગતિના ત્રીજા નિયમને સમજી શકીએ છીએ. એટલે કે ગતિનો ત્રીજો નિયમ, તો એ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંનેના મૂલ્ય સમાન, પરંતુ દિશા કેવી હશે? વિરુદ્ધ હોય છે.